નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. તો આજે આપણે ફરીથી એક અગત્યના વિષય પર ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે. તો આજનો વિષય છે વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે, એટલે કે જે વૃદ્ધો પર અત્યાચાર થાય છે, શોષણ કહી શકાય, તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આપણી સાથે જોડાઈ ગયા છે બે જાણીતા ધારાશાસ્ત્રી, શ્રીમતી પૂનમ મિશ્રા જે પેનલ એડવોકેટ છે, નમસ્કાર મેમ, અને શ્રી ભરતભાઈ પંડિત જે એડવોકેટ છે, નમસ્કાર સર. મેડમ, આપણે આજે વાત કરવાના છે કે વૃદ્ધો પર જે અત્યાચાર થાય છે, અને ઘણા રિસર્ચમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે મોટા ભાગે વૃદ્ધો પર ઘરેથી જ, ઘરમાં જ હિંસા એટલે કે અત્યાચાર થતા હોય છે. તો તે વિશે વાત કરતા પહેલા, કોઈ પણ દિવસ ઉજવવાની શરૂઆત થાય તો તે કેમ થાય છે અને શા માટે થાય છે, તે વિષયથી આપણે પ્રોગ્રામ શરૂ થતો હોય છે. તો આજનો દિવસ તેવી રીતે શરૂ થશે કે મેડમ આ દિવસ છે તે કેમ ઉજવવામાં આવે છે અને શા માટે, કયા કારણોસર? નમસ્કાર દર્શક મિત્રો, આજનો જે દિવસ છે તે છે વર્લ્ડ ડે અબ્યુઝ અવેરનેસ ડે. એટલે વૃદ્ધો સાથે થનાર જે અબ્યુઝ એટલે હિંસા, જે કોઈ પણ પ્રકારનો હોઈ શકે છે, વૃદ્ધો સાથે થનાર જે હિંસા અને માનસિક ત્રાસ જે છે તે આજે વર્લ્ડ ઇશ્યુ થઈ ગયો છે, એક સામાજિક મુદ્દો બની ગયો છે, અને તેના વિશે સમાજના દરેક સેક્ટરમાં અવેરનેસ લાવવા માટે દર વર્ષે 15 જૂને આજનો આ દિવસ ઉજવવામાં આવે છે. બિલકુલ મેમ, આજના દિવસનું નામ જ છે કે વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે, તેમાં જ વચ્ચે અબ્યુઝ આવે છે. તો ઘણા દર્શક મિત્રોને એમ થતું હશે કે અબ્યુઝ એટલે શું, તો તે વિશે થોડી માહિતી આપશો. અબ્યુઝનો જો આપણે બેઝિક મતલબ કાઢીએ તો અબ્યુઝનો અર્થ થાય છે કોઈ પણ વ્યક્તિને માનસિક શારીરિક રીતે હર્ટ કરવું, એટલે એને દુઃખ પહોંચાડવું, તકલીફ પહોંચાડવી, એ કોઈ પણ ફોર્મમાં હોઈ શકે છે. અને જે વૃદ્ધો સાથે કરવામાં આવે છે, પર્ટિક્યુલરલી જો વાત કરવામાં આવે તો તેમની સાથે પર્ટિક્યુલરલી નિગ્લેક્ટ કરવામાં આવે છે, અને એમના જે અધિકારો છે તેનું વાયોલેશન કરવામાં આવે છે, અને આ રીતે વૃદ્ધો સાથે અબ્યુઝ થાય છે. બિલકુલ ભરતભાઈ, હું આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે વૃદ્ધો પર કયા કયા પ્રકારના શોષણ એટલે કે અબ્યુઝ કરવામાં આવતા હોય છે? સામાજિક રીતે આપ એડવોકેટ છો, તો આપણે ઘણા ઉદાહરણ પણ જોયા હશે, તો તે વિશે અમારા દર્શક મિત્રોને થોડી જાણકારી આપશો. ખાસ આજે વડીલોના અબ્યુઝ એટલે કે દુર્વ્યવહાર સામે લડવાનો દિવસ છે 15 જૂન. પૂનમજીએ કીધું ને એમ કાર્ડનો આ દિવસ છે, પણ મારું એવું માનવું છે કે જે પણ ડે આપણે ઉજવીએ છીએ મિત્રો, એ ખરેખર સતત જો એનો અમલ થતો રહે તો કદાચ સમાજમાંથી ઘણા બધા દૂષણો ઓછા થશે. ઘણા બધા એવા દાખલા છે કે જે સિનિયર સિટીઝન છે, વડીલો છે, 60 કે તેથી વધારે વર્ષની ઉંમરના લોકો છે, એ લોકો સામે, એ લોકો પાસેથી જ્યારે જે વસ્તુ પોતાના બાળકો માગે છે એ પોતાના પ્રેમને, લાગણીને, આવેશના કારણે બધું આપી દેતા હોય છે, અને ત્યાર પછી એ લોકોની જે પરિસ્થિતિ થાય છે એની અંદર હું તમને ખાસ કહું કે વૃદ્ધ લોકો જે છે એ લોકોનો માનવ અધિકાર છે, માનવ અધિકાર દરેકનો છે, પૂનમજી લીગલનો ખ્યાલ છે, વૃદ્ધ લોકોનો પણ અલગ માનવ અધિકાર છે, પણ એનું ઉલ્લંઘન સતત થતું રહે છે. કઈ રીતના થાય? શારીરિક, માનસિક અને આર્થિક, આ ત્રણ બાબત મિત્રો એવી છે કે જે વૃદ્ધોની પાછલી અવસ્થા કે જે બોનસ લાઈફ કહેવાય મારી દ્રષ્ટિએ, એ લાઈફ એ લોકોની જે ખુશાલ જવી જોઈએ ને એની જગ્યાએ ટેન્શનમાં, ત્રાસમાં, એ લોકોને પોતાને એમ લાગે છે કે અમે જે 4 કે 5 બાળકોને આખી જુવાનીમાં ઉછેરીને મોટા કર્યા, એ લોકો 4-5 દીકરા દીકરીઓ હોય છે છતાં એક 2 મા બાપને સાચવી નથી શકતા, ત્યારે દુઃખ થાય છે, અને દુઃખ નહીં થાય એના માટે ઘણા બધા રસ્તા છે, એ મિત્રો આપણે આગળ વિચારીશું. બિલકુલ. તો પૂનમ મેમ, હું આપને પૂછવા માંગીશ કે આ દિવસ ઉજવવાની શરૂઆત કોણે અને ક્યારથી કરી હતી? આપણા ભારતની જો વાત કરીએ તો ભારતમાં તો 1999માં, એટલે 1999માં જ નેશનલ પોલિસી ફોર ઓલ્ડર પીપલ આવી ગઈ હતી, અને એમાં ઓલ્ડ પીપલ એટલે વૃદ્ધ લોકો માટે જો કોઈ બાળક, એ લોકોના બચ્ચાઓ ઘરમાંથી કાઢી દીધા હોય તો એ લોકોને શેલ્ટર, એ લોકોને ફિનાન્શિયલ હેલ્પ, જો એ લોકો મેન્ટલી ડિસ્ટર્બ હોય તો એ લોકોને અસાયલમમાં મોકલવાના, એટલે વિવિધ ગાઈડલાઇન બનાવવામાં આવ્યું હતું 1999માં. પરંતુ આજે જે છે તે વર્લ્ડ ડે એટલે ઇન્ટરનેશનલ ડે છે, તો એની શરૂઆત ક્યારથી કરવામાં આવી મહિમા? 2006માં ઇન્ટરનેશનલ નેટવર્ક ફોર ધ પ્રિવેન્શન ઓફ એલ્ડર અબ્યુઝ જે છે તે એમણે મેન્શન કર્યું યુનાઇટેડ નેશનને,
અને યુનાઇટેડ નેશને આ રિપોર્ટ જોયો અને જ્યારે એ લોકોએ ખૂબ જ બારીકાઈથી આ રિપોર્ટનો સ્ટડી કર્યું ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આ ડે ઉજવવો જોઈએ જાગૃતિ માટે અને 2011માં ડિસેમ્બરથી આ લોકોએ 15 જૂનને વર્લ્ડ ડે વર્લ્ડ અબ્યુઝ અવેરનેસ ડે તરીકે ઉજવવાની રીતસરની જાહેરાત કરી અને ત્યારથી ઉજવણી કરવામાં આવે છે. બિલકુલ, ખૂબ સરસ જાણકારી આપી. તો ભરતભાઈ, આપે જણાવ્યું કે આપે ઘણા બધા ઉદાહરણ સમાજમાં જોયા છે, તો આપ અમુક ઉદાહરણો સમાજ અમારા દર્શક મિત્રો સમક્ષ પ્રસ્તુત કરો જેનાથી તેમને પણ ખ્યાલ આવે કે કેવા કેવા પ્રકારના અબ્યુઝ થતા હોય છે. જે દુર્વ્યવહાર થાય છે ને, એ પૂનમજી કીધું ને, 2011થી વર્લ્ડ ડે મનાવવાનું શરૂ થયું. મિત્રો, મારે ખાસ કહેવું છે કે 2011 થી 2022 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષની અંદર જે દુરુપયોગ વડીલો સામે થતો હતો અને થઈ રહ્યો છે એમાં ક્રમશઃ વધારો થતો ગયો. 2050 સુધી તો 2 મિલિયન એનો આંકડો કદાચ હું આ નહીં આપી શકું, એટલો બધો વધારો થશે. અને ખાસ જે હિંસા થાય છે, જે તણાવ આપવામાં આવે છે, જે આર્થિક શોષણ થાય છે, એ કુટુંબમાંથી થાય છે. દુઃખની વાત એ છે કે બહારની વ્યક્તિ આવીને કોઈ વૃદ્ધને કે વડીલોને કોઈ કે હેરાન નથી કર્યું, પણ પોતાના ઘરની અંદર જેમ લોબા છે કે ઘરેલું હિંસા થાય છે, તો એ રીતના હિંસા, તણાવ અને આક્રમકતા એવા પણ કિસ્સા જોવા મળ્યા છે કે દીકરો મા બાપ પાસેથી પૈસા માગતા હોય છે, મા બાપ કદાચ પોતાની મૂડી સમજીને કદાચ વધારે પૈસા નહીં આપી શકતા હોય, તો દીકરો કે દીકરીઓ મા બાપને મારતા હોય છે. આવા કિસ્સા પણ આપણે પેપરમાં અને સમાજમાં જોયા છે. એક ખાસ તમને ઉદાહરણ આપું, જગ જાહેર છે, રેમન્ડ શોરૂમના માલિક જેમણે આખી જિંદગી મહેનત કરી અને લગભગ 20,000 કરોડનો આટલો મોટો એમ્પાયર ઉભો કર્યો, 20,000 કરોડ પર યર, બરાબર. એમણે પોતાના દીકરાના લાગણીમાં આવીને બધી મિલકત, બધો બિઝનેસ એ એના દીકરાને આપી દીધો. અને સ્વાભાવિક મા બાપની ઈચ્છા કે મારા દીકરાને આપીને સુખી કરીને જાવે, પણ વધારે સુખી કરવા એ વડીલો દુઃખી થાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, એ દીકરાએ, એ લોકોને અંદર મેટર કંઈ પણ હશે, પણ એ દીકરાએ જે 20,000 કરોડના એમ્પાયરના માલિકને 20,000ની રૂમમાં આજે એ વ્યક્તિએ ભાડે રહેવું પડે છે, બહારથી ખાવાનું મંગાવવું પડે છે, એની પાસે દવા હોસ્પિટલાઇઝ થાય તો એની પાસે એટલા રૂપિયા નથી કે પોતાની ટ્રીટમેન્ટ કરાવી શકે. તો મિત્રો, ખાસ મારે જે પણ વડીલો છે, મારા મિત્રો છે, હું પણ સિનિયર સિટીઝન છું, પણ દીકરા કે દીકરીના પ્રેમમાં આવીને બધું જ તમે નહીં આપી દેતા, તમારા સ્વાસ્થ્ય માટે, તમારી જીવનની જે સામાન્ય જરૂરિયાત છે એના માટે એટલું તો બચાવીને રાખજો. દીકરા દીકરી આપણા જ છે, પોતાનું ખૂન છે, તમે એને આપો, પણ એ રીતના આપો કે જેથી તમારું પાછલું જીવન ખરાબ નહીં થાય, એ રીતના એ લોકોને વારસો આપો તમારો. બિલકુલ, ખૂબ સરસ વાત કરી ભરતભાઈ આપે કે કેવી રીતે આગળનું ફ્યુચરનું વિચારીને મા બાપે, એટલે કે વૃદ્ધોએ પોતાનું ધ્યાન રાખવું જોઈએ. તો પૂનમ મેમ, આપને પૂછવા માંગીશ કે કોઈ પણ દિવસ ઉજવાય તો તેનું સૌથી મોટું જે જવાબદાર ગણાતું હોય તેવું પ્લેટફોર્મ સોશિયલ મીડિયા છે. બિલકુલ, કે કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થાય એટલે ખૂણા ખૂણામાં, આજે તો ગરીબમાં ગરીબ ઘરમાં રહેતા હોય પણ જોડે ફોન તો એન્ડ્રોઇડ હોય છે. બિલકુલ, તો દરેક લોકોને તરત જ ખ્યાલ આવતો હોય છે. તો આમાં સોશિયલ મીડિયાનો શું રોલ છે, શું ફાળો છે, તે વિશે જણાવશો? સૌથી પહેલાં તો મહિમા હું કહીશ કે આપણે કોઈ પણ દિવસ સેલિબ્રેટ કરતા હોઈએ ઇન્ટરનેશનલ કે નેશનલ લેવલ પર, તો દરેક ડેનો એક પર્ટિક્યુલર થીમ હોય છે. અને સોશિયલ મીડિયા વિશે તમે ક્વેશ્ચન પૂછ્યો છે, તો આ વર્ષનો જે આ ડેનો જે થીમ છે તે બી છે ડિજિટલ ઇક્વિટી ફોર ઓલ એજીસ, એટલે બધા જ ઉંમરના વ્યક્તિઓને ડિજિટલ ઇક્વિટી એટલે ન્યાય મળવો જોઈએ, સમાન ભાગ મળવો જોઈએ. સોશિયલ મીડિયાનો હવે એટલો ઉપયોગ વધી ગયો છે, એટલો ક્રેઝ વધી ગયો છે કે કસે બી જઈએ એટલે ચેક ઇન અને ચેક આઉટ તો મૂકવાનું જ પડે, દેટ ઇઝ કમ્પલસરી, જાણે કે રિવાજ છે. મંદિરમાં આપણે જઈએ ત્યારે ઘંટ વગાડીએ, એ રીતે કોઈ બી રેસ્ટોરન્ટમાં કે કસે જઈએ એટલે આપણે ચેક ઇન મૂકતા હોઈએ છીએ. તો સોશિયલ મીડિયાનો સમાજમાં સુધારો લાવવા માટે પણ અને જાગૃતિ લાવવા માટે પણ ખૂબ સરસ ઉપયોગ થઈ રહ્યો છે. આજનો આ જે દિવસ છે 15 જૂન, એ વર્લ્ડ એલ્ડર અબ્યુઝ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં દરેક વ્યક્તિને સોશિયલ મીડિયાના થ્રુ પાર્ટિસિપેટ કરવો જોઈએ. કઈ રીતે કરવો જોઈએ? એક કેમ્પેન ચાલી રહી છે, પર્પલ કેપ. પર્પલ કેપ પહેરીને તમારી આસપાસ જે બી ઓલ્ડર કે એજેડ પીપલ હોય તેમની સાથે તમે ફોટો ક્લિક કરી શકો છો. તમે જે ઓફિસમાં હોવ ત્યાં પણ તમે એવું ડિક્લેર કરી શકો છો કે આજે 15 જૂને તમામ વ્યક્તિઓ પર્પલ કેપ પહેરશે. તમારા દાદા દાદી છે
કે જે ભી આસપાસ વ્યક્તિ હોય એ લોકોને તમે આજનો જે ડે છે તે વિશ કરી શકો છો, કેક કટિંગ કરી શકો છો અને એવો વિડીયો બનાવીને શેર કરી શકો છો. તકલીફ શું છે કે આજે આપણે બધા જ પોતાના મિત્રો સાથે અને દૂરના લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું વધારે પ્રિફર કરી રહ્યા છીએ અને આજના આ સોશિયલ મીડિયાના જમાનામાં પોતાના જે ઘરના વ્યક્તિઓ છે ભરતભાઈ એ લોકોથી આપણે દૂર થતા જઈએ છીએ અને મોબાઈલ લઈને બધા એક સાથે બેસી રહીએ છીએ. તો વધારે નહીં તો કમસે કમ જો આટલું પણ જો આપણે કરીએ તો સોશિયલ મીડિયાનો એક પ્રોપર અને યુઝફુલ યુઝ થયો ગણાશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. તો અંતમાં ભરતભાઈ અને પૂનમ મેમ, હું આપને એક વસ્તુ પૂછવા માંગીશ કે કોઈ પણ શો હોય ત્યારે આપણો જે આપણો પર્સનલ અભિપ્રાય હોય, આપણે અત્યાર સુધી જે સમાજમાં જોયું હોય તેના આધારે આપણો એક ઓપિનિયન હોય છે, તો પૂનમ મેમ પહેલા આપ આપનો પર્સનલ અભિપ્રાય અમારા દર્શકોને જણાવશો. આજનો આ જો દિવસ છે તે છે વર્લ્ડ એલ્ડર અવેરનેસ ડે, અને આ જે ડે છે તે મને જરાક પણ નથી ગમતો કે આપણને આ ડે શા માટે સેલિબ્રેટ કરવો પડશે. મેક્સિમમ સુરતમાં આપણે રહીએ છીએ, સુરતમાં હવે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધતી જાય છે અને જ્યારે અમે લોકો ત્યાં મુલાકાત લઈએ છીએ ત્યારે અમને એવું જાણવા મળે છે કે કોઈનો પુત્ર ડૉક્ટર છે, તો કોઈ અમેરિકામાં રહે છે, તો કોઈ સુરતમાં જ રહે છે, પણ એમના પેરેન્ટ્સ જે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે. એટલે વી આર સેન્ડિંગ અવર પેરેન્ટ્સ ટુ વૃદ્ધાશ્રમ પૈસા લેવા માટે. નોર્મલી કયા કયા રીતે એ લોકોનું શોષણ થતું હોય છે, ફિનાન્શિયલી, ઇમોશનલી, ફિઝિકલી, સેક્સ્યુઅલી એ લોકોને નિગ્લેક્ટ કરવામાં આવે છે અને એ લોકોને તરછોડી દેવામાં આવે છે, અબેન્ડન્ટ કરવામાં આવે છે. તો ધીઝ આર ધ ફોર્મ્સ ઓફ, આ જે છે તે અબ્યુઝના અલગ અલગ પ્રકારો છે. પણ અબ્યુઝ શા માટે થાય છે? કોઈ પણ દિવસે એક હાથથી તાળી વાગતી નથી. આજના ટેકનોલોજીના જમાનામાં જો આપણે ઓલ્ડ પીપલ પોતાને અપગ્રેડ નહીં કરીશું, અપડેટ નહીં કરીશું અને પોતાના બાળકો સાથે પગથી પગ મેળવીને, ખભેથી ખભે મેળવીને નહીં જઈશું તો ત્યારે આપણી જનરેશન ગેપ વધવાની છે અને જનરેશન ગેપ વધવાના કારણે નિગ્લેક્શન, અબંડન બધી વસ્તુ આવશે. એટલે જો આપણે પોતાને અપડેટ રાખીશું, પોતાના રિટાયરમેન્ટ પ્લાન કરીશું, પોતાના ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ, ફિનાન્શિયલ હેલ્થ, ઇવન સોશિયલ હેલ્થનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણી સાથે, એટલે ઓલ્ડ પીપલ, વૃદ્ધ લોકો સાથે જે અબ્યુઝ થાય છે તો તેની સંખ્યામાં ઘટાડો થઈ શકશે. ન્યુયોર્કના જો આપણે ફિગરની વાત કરીએ તો 260,000 કેસીસ રિપોર્ટ થયા છે એલ્ડર અબ્યુઝના, અને એલ્ડર અબ્યુઝના આ તો રિપોર્ટેડ કેસ છે. 23,000 કેસીસ તો રિપોર્ટ થયા નથી. એટલે બહાર આવનારા, ખાલી આપણે ઓન રેકોર્ડની જ વાત કરી રહ્યા છે, તો જો આપણે આવનારા દિવસોમાં જ્યારે આટલી ફાસ્ટ દુનિયા વધી રહી છે, ડગલા આપણે એટલું ફાસ્ટ વધી રહ્યા છે કે હમણાં આ પડે આ થયું છે કે નેક્સ્ટ પળમાં શું થશે આપણને ખ્યાલ નથી, એટલું અપડેટેડ, એટલું ફાસ્ટ ચાલી રહ્યું છે, તો એટ ધેટ ટાઈમ મારી તમામ લોકોને, નોટ ઓનલી ઓલ્ડ પીપલ, એલ્ડર પીપલ એટલે ખાલી વૃદ્ધ લોકોને નહીં, તમામે તમામ નાગરિકોને ખાલી એક જ એડવાઇસ છે, અપગ્રેડ યોર સેલ્ફ, અપડેટ યોર સેલ્ફ અને તમારી જે થિંકિંગ છે એને પોતાના બાળકો સાથે એ લોકોની સિચ્યુએશનને સમજવાની કોશિશ કરો. સેમ ટાઈમ બાળકોને પણ પોતાના માતા પિતાની હોર્મોનલ ચેન્જના કારણે આવનારી ચીડિયાપણું, ઇરિટેશન એને સમજવું જોઈએ. અને એક બાજુ જ્યારે વૃદ્ધ લોકો હોય છે તેમણે પોતાના જમાનાનો મગજ છે, પોતાના જે એ વખતના જે વિચારસરણી છે તે આજના બાળકો પર થોપવા જાય તો તે બિલકુલ શક્ય નથી. જ્યારે બાળકોએ પણ ઉંમરની સાથે જે ચીડિયાપણું આવતું હોય છે માતા પિતામાં તેને પણ એક્સેપ્ટ કરવું જોઈએ, તેમને પણ સમજવાની કોશિશ કરવી જોઈએ. ખૂબ સરસ વાત કરી. ભરતભાઈ આપનો પર્સનલ અભિપ્રાય અમારા દર્શક મિત્રોને જણાવશો? પર્સનલ અભિપ્રાય તો પૂનમજીએ બહુ સરસ વાત કરી હતી, છતાં મારે યંગ જનરેશન જે છે અને જેની સાથે મા બાપ રહે છે અથવા તો મા બાપ જેની સાથે રહે છે એ યંગ જનરેશનને મારી નમ્ર વિનંતી છે કે અત્યારે સોશિયલ મીડિયા યુગ છે, મોબાઈલ યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, પણ મિત્રો વડીલોને શું જોઈએ તમારી પાસે? ફક્ત 5-10-15 મિનિટ તમે એમની સાથે પ્રેમથી હાથ પકડીને બેસીને વાત કરશો, કેમ છો, બસ એટલું જ જોઈએ છે, સવાર કે સાંજ. જો તમે આટલું કરશો ને તો ઘણા બધા જે દુરુપયોગ છે ને અટકી જશે. ફક્ત 10-15 મિનિટ ખાલી વાત કરો, ખભે હાથ મૂકીને વાત કરો કે બા કેમ છે, પપ્પા કેમ છે, દાદા કેમ છે, બસ બીજે લોકોને કંઈ જોઈતું નથી, પણ આપણી પાસે સમય નથી. છતાં પણ કહેવતલાલ કરીને ગુજરાતી પિક્ચર છે, મેં હમણાં જોયું છે, એની અંદર બહુ સરસ વાત બતાવી છે
કે જે વૃદ્ધ લોકો છે, જે અમુક એજે પહોંચી ગયા છે, પરંપરા જાળવી રાખે, પરંપરા નહીં, આ પરંપરા આપણી જે સાંસ્કૃતિક છે જાળવી રાખો, પણ સમયની સાથે થોડા અપગ્રેડ થાવ, જેમ પૂનમજીએ કીધું, સમયની સાથે અપગ્રેડ થશો તો ચોક્કસ તમે યંગ જનરેશન સાથે તમે કદમથી કદમ મિલાવીને તમારું જીવન પણ સારું વ્યતીત થશે અને તમારા બાળકોનું અને યંગ જનરેશનનું પણ સારું થશે. એટલે મારે જે સિનિયર સિટીઝન છે, જે મિત્રો છે, એ લોકોને મારે ખાસ કહેવું છે કે તમે પણ તમારા દીકરા દીકરીના વિચારસરણી પ્રમાણે થોડોક બદલાવવાનો પ્રયત્ન કરો, વધારે નહીં બદલાવ. એ લોકો એટલે આપણે મોડર્ન નથી બનવું, પણ છતાં પણ એ લોકોની અમુક જે વાતો છે, અમુક નવા બિઝનેસ છે કે અમુક જે સોશિયલ મીડિયામાં જે કામ કરે છે, તો એને એને તમે એપ્રિશિએટ કરો. એક વડીલ તરીકે તમે એપ્રિશિએટ કરો યંગ જનરેશનને, અને એને સાથે રહો. અને વડીલ તરીકે તમે નહીં રહો, એ તમારા દીકરા દીકરી 18-20 વર્ષને એને એને મિત્રની જેમ રાખો, અને મિત્રને જેમ રાખશો તો ચોક્કસ તમારું જીવન ખૂબ સારું જશે. અને મિત્રો, ખાસ હું મારો એક દાખલો એ રીતના આપીશ કે તમારી કુદરતે જ્યાં સુધી તંદુરસ્તી આપી છે ત્યાં સુધી, જેમ પૂનમજી અવેરનેસ આપે કે મિત્રો, ખાસ એક એજ પછી થોડું ખાવા પીવામાં ધ્યાન રાખો, થોડું ખાવા પર કંટ્રોલ રાખો, તંદુરસ્તી જાળવો, તો આ દુનિયામાં ખરેખર ખૂબ સારી રીતના જીવવા જેવી છે. અને તમે યંગ જનરેશન સાથે કદમથી કદમ મિલાવીને આ ઉંમરે પણ કામ કરી શકશો. એવા ઘણા ઉદાહરણ છે, 75 વર્ષની ઉંમરે જો અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ બની શકતા હોય, બરાબર. આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 70 વર્ષે જો આટલી બધી મુસાફરી કરીને આટલું બધું જો કામ કરી શકતા હોય, એ ડ્યુ ટુ ડાયટ અને યોગા છે. એટલે તમે વોટ એવર જે પણ હોય, તમારી તંદુરસ્તી આ રીતના તમે જાળવી શકશો. અને ખાસ વિચાર ભેદ એ દૂર કરવા માટે, જેમ પૂનમજીએ કીધું ને એમ, કે તમે યંગ જનરેશન સાથે થોડુંક એડજસ્ટ કરતા શીખશો. વધારે 100% નથી થવું, આપણે એ લોકોની જેમ નાચકૂદ નથી કરવું, પણ એટલીસ્ટ આજના નવા ગીતો થોડા છે ને એને એપ્રિશિએટ કરો કે જે આપણને યોગ્ય લાગે. આપણે ખૂબ સારી રીતના આપણું બાકીનું શેષ જીવન, હું મારી પણ વાત કરું, આપણું જે બાકીનું જે શેષ જીવન કુદરતે જે આપ્યું છે એ ખૂબ આનંદથી પસાર થશે. અને ખાસ મારે એટલા માટે આજે બધાને અપીલ મારા મિત્રોને કરવી પડે છે કે પહેલાં કરતાં આયુષ્ય વધ્યું છે વૃદ્ધોનું. પહેલાં 58-65 વર્ષે જીવન પૂરું થઈ જતું હતું, હવે થોડીક અવેરનેસ આવી છે એટલે વ્યક્તિની ઉંમર 70-80 વર્ષ સુધી આશરે ખેંચાય છે. તો આ પાછલી જિંદગી, બોનસ લાઈફ, હું મારી લાઈફનો બી બોનસ સમજું છું, તે બોનસ લાઈફ ખૂબ સારી રીતના વ્યતીત થાય એવી મારી શુભકામના છે. અને આ ચેનલનો આભાર માનું છું. છતાં વૃદ્ધ તરીકે, યંગ દીકરા દીકરી તરીકે તમને કોઈ પણ તકલીફ હોય તો અમારી સંસ્થા છે, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, 7મો માળ, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આપ ચોક્કસ અમારો સંપર્ક કરી શકો છો. અમે ચોક્કસ આપને ન્યાય અપાવીશું. ત્યાં પૂનમજી જેવા ઘણા બધા એડવોકેટ મિત્રો તમને ત્યાં મદદરૂપ થશે. થેન્ક યુ વેરી મચ. આમાં હું એડ કરવા માંગીશ કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં તમને ફ્રી કાનૂની સેવા મળશે. અને જે બાળકો જાણી જોઈને પોતાના પેરેન્ટ્સનું ધ્યાન નથી રાખતા અને એ લોકોને નિગ્લેક્ટ કરે છે, માનસિક અને ફિઝિકલ ટોર્ચર કરી રહ્યા છે, ફિનાન્શિયલી ટોર્ચર કરી રહ્યા છે, તો એવા માતા પિતાઓ 125 સીઆરપીસીની સેક્શનમાં અંડરમાં મેન્ટેનન્સ માંગી શકે છે. તે સિવાય સિનિયર સિટીઝન એક્ટની અંડરમાં પણ એ લોકોને રક્ષણ મળી શકે છે. પરંતુ આપણે એવું વિચારતા હોઈશું કે મારી પાસે તો પૈસા જ નથી તો હું વકીલ કેવી રીતે રાખું, તો એટલા જ માટે ભરતભાઈએ જે રીતે કીધું છે, તમને લોકોને ફ્રી કાનૂની સેવા સત્તા મંડળમાંથી ફ્રી કાનૂની સેવા મળી જશે. જે આપણા અઠવા લાઇન્સમાં જે કોર્ટ છે તેમાં 7મા માળે છે, એની જે રૂમ નંબર અને હેલ્પલાઈન નંબર છે તે તમને લોકોને મળી જશે. એનું તમે નોટ ડાઉન કરી લેજો અને જો કોઈની સાથે આવું કોઈ પણ અબ્યુઝ થતું હોય તો રિપોર્ટ કરો અને ન્યાય મેળવો. પોતાના માટે પોતે જ અવાજ ઉઠાવવો પડે, બીજા કોઈ આવશે નહીં તમારા માટે અવાજ ઉઠાવવા માટે. ધન્યવાદ. બિલકુલ. તો પ્રોગ્રામના અંતમાં હું એટલું કહીશ કે સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ કહ્યું છે કે અત્યાચાર કરવો એ તો પાપ છે, પણ સહન કરવો એ મહાપાપ છે. એટલે કે જો આજુબાજુ પણ આપ કોઈ આવા ઘટના જોવો છો કે કોઈ વૃદ્ધ પર અત્યાચાર થાય છે, તો આપ તરત જ આપણા ધારાશાસ્ત્રીશ્રીઓએ જે રીતે કહ્યું છે, મફત સેવાનો લાભ ઉઠાવો. અને બીજી એક વાત છે કે આપણા ગુજરાતીમાં કહેવત છે કે ઘડપણ અને બાળપણ સમાન હોય છે, તો આપણા પરિવારને, આપણા દાદા દાદીને સમજવાની કોશિશ કરો. અને એ જ અપીલ હું વૃદ્ધોને પણ કરીશ કે બાળક નાનું છે, અત્યારે સેન્ચુરી બદલાઈ ગઈ છે, 21મી સદી છે, તો તેનો પણ થોડુંક વિચાર, તેનું જરૂરિયાતોનો ખ્યાલ રાખો અને ખૂબ સારી રીતે રહો. આપણે વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે અથવા વૃદ્ધાશ્રમ ઓછા થાય તે કોશિશ કરીએ. અને આપ અમારી સાથે આવા પ્રોગ્રામ